નમસ્કાર દર્શક મિત્રો હું ધાર્મી આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ સ્વાગત છે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં હોટ ટોપિકની અંદર આજના વિષયની વાત કરીએ તો આજનો વિષય છે સોશિયલ મીડિયાનો વધતો ક્રેઝ દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે યુવાનોની અંદર સોશિયલ મીડિયાનો જે ક્રેઝ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે દરેક જે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયાના દરેક જે પ્લેટફોર્મ છે તેનો ક્રેઝ વધી રહ્યો છે પરંતુ હાલ એક અહેવાલ સામે આવ્યો છે તે અહેવાલ મુજબ જો વાત કરીએ લોકો જે યુવાનો છે લોકો છે તેમનામાં રીલ બનાવવાની જે કેપેસિટી છે વધારો રીલ જોવાની બાબતમાં થયો છે તો દર્શક મિત્રો આ જ રીતે વાત કરીએ આપણે અમદાવાદનો આ એક અહેવાલ સામે આવ્યો છે કે જેમાં પચાસ ટકા લોકોનો જે વધારો છે તે માત્ર છેલ્લા છ મહિનાની અંદર થયો છે પરંતુ વાત કરીએ તો દરેક યુવાનોની અંદર

ફાયદામાં આપણે જોવા જઈએ તો જયારે કોવિડની સિચ્યુએશન હતી આપણે એકબીજાથી દૂર હતા લોકોથી દૂર હતા તો એકબીજા સાથે કનેક્ટ થઈ શકતા હતા થ્રુ સોશિયલ મીડિયા ઘણી બધી આપણે કહીએ ને જાણકારી ઇન્ફોર્મેશન નોલેજ ઘણું બધું આપણને મળતું હોય છે કે શું ટ્રેન્ડ ચાલી રહ્યું છે લોકોની માનસિકતા શું છે શું કંડિશન છે આપણે આપણા નોન લોકો હોય આપણા ફ્રેન્ડ્સ હોય આપણા ગ્રુપને એના થ્રુ આપણી આપણા વિશે માહિતી આપી શકતા હોઈએ છીએ આપણી સારી વસ્તુઓ આપણી ખુશી હોય છે જેમ કે લોકો ફરતા હોય છે બહાર જતા હોય છે તે શેર કરતા હોઈએ છીએ આપણે કોઈ ફંક્શન કર્યું ને કદાચ કોઈ એને અટેન્ડ ના કરી શકીએ તો એના ફોટા કે એના વિડીયો કે એના વિશેની માહિતી આપણે શેર કરીએ છીએ કઈક સારું થયું છે તેના વિશે પણ આપણે શેર કરીએ છીએ કંઈક ખરાબ થયું હોય કંઈક દુઃખદ થયું હોય તે પણ આપણે સોશિયલ આજકાલ જે થઈ ગયો છે ને ટ્રેન્ડ કે મીડિયા થ્રુ આપણે કરી શકીએ છીએ પણ જયારે એની લિમિટેશન આપણે વાત કરીએ તો એ એક જાતનું છે ને એટલું બધું ક્રેઝ વધી ગયું છે એટલું એડિક્શન લોકોને થઈ ગયું છે ને કે વ્યક્તિ છે ને વસ્તુને એન્જોય ઓછું કરે છે અને સોશિયલ મીડિયા પર આપણે એને મૂકવાનું છે માટે એના પિક્સ લેવા પડશે કે આપણે ક્યાં નીકળ્યા છે તેની ઇન્ફોર્મેશન આપી છે અને ક્યાં પહોંચ્યા છે એને શું એન્જોય કર્યું એકચ્યુઅલી એન્જોય કર્યું એ અલગ હોય છે પણ એ પિક્ચર્સ મૂકવા પડશે એન્જોય કર્યું એના માટે વધારે સમય લોકો આપતા હોય છે જે અમે ઓબ્ઝર્વ કરતા હોય છે જોયું છે કે અહીંયા એક પિક્ચર લઈ લઈએ આ જગ્યાએ પહોંચ્યા છે અહીંયા પહોંચી રહ્યા છે તેના સાઈડ ને નુકસાન તો ઘણા 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 છે આપણને ખબર જ છે અને સાથે સાથે લોકો એટલા હદ સુધી એ એમાં પહોંચી જતા હોય છે સપોઝ જેમ આપણે ની વાત કરીએ છીએ કે રીલ્સ બનાવવાની છે પછી એને કેટલા લાઇક્સ મળે છે કેટલા લોકો સુધી એ પહોંચે છે અને એ બનાવવાની બાબતમાં વ્યક્તિ એ નથી વિચારતો કે હું કઈ જગ્યાએ છું કઈ સિચ્યુએશનમાં છું આની શું સાઈડ ઇફેક્ટ શું નુકસાન હોઈ શકે ના અત્યારે તો બનાવવાનું છે તેના સિવાયનું તો પછી જોયું જશે અને એટલી બધી સ્ટેજ પર કન્ડિશન પહોંચી હોય છે જ્યાં વ્યક્તિ પોતાના જીવને મૂકીને પણ એ એટલું એને એડવેન્ચર સમજી કે જે ગણીને કે આ તો કંઈક અલગ હશે લોકોને કંઈક જુદું લાગશે અને લોકો એને પસંદ કરશે અને કેટલા લાઈક છે એના માટેની હરોળમાં ઘણું બધું અલ્ટિમેટલી આપણે કહીએ જીવ પણ વ્યક્તિ ગુમાવી દેતા હોય છે

રાતોરાત તમે ફેમસ થઈ શકો છો આની અંદર સોશિયલ મીડિયા ઉપર પ્લસ કે જે છે ઇન્સ્ટાગ્રામ જે છે તમે રીલ્સની વાત કરી જે ઇન્સ્ટાગ્રામ એક એક એવી ઓફર લઈને આવ્યું છે જે ઇટ્સ કોલ ફોર ધ બોન ઓન ઇન્સ્ટાગ્રામ જેમાં તમે તમે યુનિક રીલ્સ તમે બનાવી શકો છો અને આમાં બી તમે પૈસા કમાઈ શકો છો પચીસ થી લઈને એક લાખ સુધીનું જે ઇન્સ્ટાગ્રામ જે રીલ ઓપ્શન્સ છે એ તમે કમાવાની તક આપી રહ્યું છે આજકાલ સો એ બી લોકોને ધીરે ધીરે ખબર પડે છે કે આ આમાં પૈસા બી કમાય છે અને એન્ટરટેનમેન્ટ બી મળે છે અને ફોલોવર્સ બી તમારા વધતા જાય છે ધીરે ધીરે અને ઘણા બધા તમને થર્ડ પાર્ટી કોર્પોરેશન હું કહીશ ફોર એક્ઝામ્પલ એની બ્રાન્ડ હોય કોઈ પણ બ્રાન્ડ હોય જો તમે સારા સારી રીલ્સ તમે બનાવી શકો છો સારા તમારા ફોલોઅર્સ હોય છે સારું તમારું એન્ગેજમેન્ટ હોય છે લોકો તમને સારું એવું પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા હોય છે તો તમને બી કોઈપણ બ્રાન્ડ સાથેની કોર્પોરેશન્સ કરવાનો ઓપોર્ચ્યુનિટી મળી શકે છે આની અંદર સોશિયલ મીડિયા થ્રુ તો આ ઘણી બધી એવી અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે યુ નો સ્પેશિયલ કોલેજીયન્સ માટે આ કે પૈસા બી કમાઈ શકે છે અને પોતાનું એકાઉન્ટ બી યુનો એક્ટિવ રાખી શકે છે અને લોકો સુધી એન્ટરટેનમેન્ટ પહોંચાડી શકે છે રીલ્સ દ્વારા પણ બીજી એક બી વસ્તુ છે કે એક જે નેગેટિવ પોઈન્ટ જે હું કહી શકું કે ઘણા બધા એવા લોકો ના રીલ્સ એવી હોય છે કે જે લોકો સુધી પહોંચતી નથી કે લાઇક્સ નથી મળતી કે એ લોકોને બહુ જ એમના અ જે દિમાગમાં જે પ્રોબ્લેમ થતા હોય છે કે ભાઈ મેં આટલું સારું કામ કર્યું છે પણ મને આટલી લાઇક્સ મળી છે એવા બી લોકો ઘણા બધા છે જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે પણ હા આની અત્યારે જે ઓપોર્ચ્યુનિટી લોકોને મળી રહી છે એ લોકો લઈ રહ્યા છે અત્યારની અંદર

લાઈક્સ મળે છે ત્યાં સુધી તો ઇન્સ્ટા હોય કે ફેસબુક હોય કે વોટ્સએપ મેસેજીસ હોય જેમાં લોકોને જો સારો મેસેજ હતો ગુડ એ બધું એપ્રિસિએશન મળે ત્યાં સુધી તો વ્યક્તિ મોટિવેટ થવાનું છે એ જ વસ્તુને ફરી કરશે એને કદાચ એ કોઈક રીતે કર્યું હોય એને લાગે કે આ પર્ટિક્યુલર થિંગને મળે છે તો સપોઝ ડાન્સ છે તો એને બીજા ફોર્મ્સને બધું પરફોર્મ કરશે એડવેન્ચર છે તો એને હજી અલગ રીતે કંઈક નવું કંઈક અલગ કરશે બટ જ્યારે ડિસલાઈક ડિસલાઈક નહીં પણ આપણે કહીએ કે જ્યારે લાઇક્સ ઓછા મળે ઓર કોઈને બહુ ના ગમવું હોય જ હોય કે મારે જોવું છે કે સપોઝ હું કોઈ વસ્તુ પરફોર્મ કરું તો એને શું એપ્રિશિએશન મળશે શું લાઇક્સ મળશે અને જો ના મળે તો પછી વ્યક્તિ થોડુંક આપણે કહીએ ને કે ડિસાર્ટેન્ડ થઈ જાય એને ના ગમે કે મારું પરફોર્મન્સ સારું નતું કે હું દેખાવું પ્રોપર નથી દેખાતો ઓર મારું પરફોર્મન્સ ઇન ધ સેન્સ કે મારું બોલવાની જે મારી સ્પીચ ગણો કે સ્કિલ ગણો એ સારી નથી તો પછી વ્યક્તિને શું થાય છે કે એમના પોતાના જે છે ને આજ બસ આજ જે આપણે કહીએ ને કે બેન્ચમાર્ક્સ બનાવી દે કે ઓકે કે ટાર્ગેટ કે ભાઈ રાઈટ સપોઝ કે આજ અ જે કહે ને કે નંબર્સ છે કે આજ લોકો જો લાઈક્સ કરશે તો જ મારું કામ સારું છે તો જ કઈ સારું થશે અને સપોઝ ગ્રુપમાં કે ફ્રેન્ડ્સમાં બીજા કોઈ હોય અને કમ્પેરેટિવલી એમને જો થોડું વધારે મળ્યું તો આ બેટર છે મારા કરતા એટલે પછી કોમ્પિટિશન કે જેલેસી ફીલિંગ ને એ બધું વધતું જાય ને પછી વ્યક્તિને ક્યાંક ને ક્યાંક થોડુંક ડિપ્રેશન કે થોડુંક એ થાય કે ભાઈ આ તો છે જ નહીં અને સ્ટ્રેસમાં આ વ્યક્તિ કદાચ ફરી કદાચ વધારે ટ્રાય કરશે ઓર એ વસ્તુ જો મૂકી બી દેશે તો જો એની અ ને કે સક્સેસ ના થયા એ ભાવનાથી પછી વ્યક્તિને ઓબ્વિયસ છે કે સ્ટ્રેસ વધવાનું છે ટેન્શન વધવાનું છે એન્ઝાયટી વધવાની છે કેમ કે કોમ્પિટિશન ક્યાંક ને ક્યાંક લોકો સાથે તો છે જ પણ જે નિયર બાય ના આપણા જે આસપાસના લોકો છે કે આપણા નોન લોકો છે કે આપણા ગમતા લોકો છે તેમની સાથે જ વધારે છે અને ત્યાં જો વ્યક્તિને એક્સેપ્ટન્સ ના મળે તો પછી ઓબ્વિયસ છે કે થોડી નેગેટિવ ફિલિંગ માણસને આવી જ જતી હોય છે જી ડોક્ટર સપના અન્ય પ્રશ્ન હું ભાવિનભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે આપ દ્વારા કહેવામાં આવ્યું કે ની અંદર રીલ બનાવવા માટે નવા નવા એવા ફીચર્સ લાવવામાં આવ્યા છે અને તે રીતની તેમના દ્વારા ઓફર્સ લાવવામાં આવી છે ત્યારે આ ખૂબ જ ઓછા સમયની અંદર ફેમસ બની જવા માટે પૈસાની લાલચમાં યુવાનો આ રીતે જે સોશિયલ મીડિયાની અંદર પોતાનો ક્રેઝ વધારી રહ્યા છે તે કેટલું યોગ્ય સી હવે મેં છેલ્લા બે દિવસથી ન્યૂઝપેપરમાં જોઈ રહ્યો છું કે આજે એક મેં વાંચ્યું કે રીલ્સ બનાવતા બનાવતા રેલવે ટ્રેક ઉપર પહોંચી ગઈ એનું ડેથ થઈ ગઈ રાઈટ સો આ બી નેગેટિવ સ્પેશિયલી ફોર ધ પહેલા ટિકટોક જયારે ચાલતું હતું ત્યારે આવા ન્યૂઝ સાંભળવા મળતા હતા પણ હવે આ નું અત્યારે કન્વર્ટ માં થઈ ગયું છે કે લોકો કંઈ પણ પૈસા કમાવા માટે કઈ પણ રીતે રિયલિટી લોકોને લોકો સુધી પહોંચાડવા માટે કંઈ પણ લોકો કરી રહ્યા છે એ એ બહુ ગંભીર પ્રશ્ન છે જમાનામાં જે સ્પેશિયલી અમદાવાદનો કિસ્સો આજે આવ્યો છે પણ હા હું એ કહી શકું છું કે સ્પેશિયલી યંગસ્ટર જે ટીનેજર્સના લોકો છે એ લોકોને બહુ જ આ સમજવાની જરૂર છે કે આ જે સોશિયલ મીડિયા તમે લોકો યુઝ કરી રહ્યા છો એ એક એક લેવલ સુધી પોઝિટિવ થિંગ્સ બી છે પોઝિટિવ માટે બી છે પણ એક લેવલ સુધી નેગેટિવ બી છે તમારા જીવનમાં તમારા લાઈફમાં કારણ કે સોશિયલ મીડિયા ઇઝ નોટ યોર તમારું કરિયર નથી કે તમારું કોઈ પણ નો લોકો એવું માની રહ્યા છે કે આજ આખી અમારી લાઈફ છે અમારી લાઈફ અમારા ફોલોઅર્સ જ છે એ લોકો એવું લોકો માની ચુક્યા છે અત્યારે પણ સર્ટન થિંગ્સ સોશિયલ મીડિયામાં સમહાવ કે એ લોકો સોશિયલ મીડિયા થ્રુ કંઈ પણ ઇશ્યુઝ કરે કારણ કે રિયલિટીમાં તમે કંઈ પણ પોસ્ટ કરવા જાઓ તો સોશિયલ મીડિયા તમને બ્લોક કરી દેશે જ્યારે તમને બ્લોક કરે છે ત્યારે એમની મેન્ટાલિટી એમના મેન્ટલ સ્ટ્રેસ અને એમને કોઈક વાર તો એટલું એટલા લોકો સારા એવા ફોલોઅર્સ વધી ગયા હોય છે એમને સુસાઈડ કરવાની બી વારી આવે છે કે હવે હું શું કરીશ મારા લાઈફમાં સો આવા ઘણા બધા લોકો બી અવેલેબલ છે કે જે લોકો આવું વિચારી રહ્યા છે સુસાઇડ માટે બીકોઝ ઓફ ધ સોશિયલ મીડિયા સો બંને બાજુ બેલેન્સ છે સારો બી છે પોઝિટિવ બી છે નેગેટિવ બી છે પણ નેગેટિવ શોર્ટકટ મની શોર્ટકટમાં ફેમસ થવું રાતોરાત ફેમસ થવું લોકોની ને એક લોકોને એવું એટલીસ્ટ જે ડોક્ટર સાહેબ છે કે બીજ ઘણા બધા એવા લોકો છે જે લોકોને એટલીસ્ટ એક વાત પહોંચાડી શકે કે બોસ કે આ વસ્તુ જે તમે લોકો કરી રહ્યા છો એ તમારા મેન્ટલ હેલ્થ માટે સારી નથી સો આ એક જ બે બે જ વસ્તુ છે કે પોઝિટિવ અને નેગેટિવ બંને ફેક્ટર્સ છે એ એમના પેરેન્ટ્સ જે છે કે એમના જે પણ મોટા લોકો છે ટીચર્સ જે છે એમને એટલું ગાઈડન્સ આપે કે એટલીસ્ટ કઈ રીતે આનો યુઝ કરો સોશિયલ મીડિયાનો તો એ બેટર રીતે યુઝ કરી શકશે જી ભાવિનભાઈ ડૉક્ટર સપના આજે રીતે આપ દ્વારા કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયામાં લોકો એડિક્ટિવ બની જતા હોય છે તો સોશિયલ મીડિયા અને માદક દ્રવ્યોના જે એક સમાન કહી શકાય કારણ કે બંનેની અંદર જે લોકો છે તે એડિક્ટિવ બની જતા હોય છે યા યા એ છે ને બહુ જ નજીકનું જ કહેવાય જેમ અ વ્યક્તિને જ્યારે કોઈ બી એડિક્શન થતું હોય છે સપોઝ કોઈ બી સ્મોકિંગનું કે ડ્રિંક ડ્રિંકનું તો એના વગર જ્યારે વ્યક્તિ નથી રહી શકતું ને સેમ વે સોશિયલ મીડિયાનું કેટલાક લોકોને એડિક્શન થાય છે ને કેટલા પેશન્ટ આવતા પણ હોય છે અમારી પાસે કે શું થતું હોય છે કે વ્યક્તિને એક પેલું પેલી લત લાગી ગઈ ટેવ પડી ગઈ કે ના મારે આ તો બનાવવું છે આ બનાવવું છે આવી રીતે અને પછી મારે આ તો પર્ટિક્યુલરલી એમનો આખો વખત એ જ વિચારવામાં ને એમાં જ હોય છે સો સપોઝ સપોઝ એ જો સક્સેસ થયા તો પછી કન્ટિન્યુ આગળ શું કરવું તેમાં અને સપોઝ કોઈ ફેલિયર હોય તો કેમ થયું શું થયું એને જ કન્ટિન્યુએશનમાં એ કરતા હોય છે અને તમે માનો નહીં પણ લોકો કન્ટિન્યુઅસલી આ જ વસ્તુ જોતા હોય છે અને દેર આર એક્ઝામ્પલ્સ કે બે ચાર લોકો એમાં જેમ કે એક સોંગ બહુ ફેમસ થઈ ગયું છે અને એક છોકરો બહુ એને કંઈક બનાવ્યું હશે ને પછી એને આગળ ચાન્સ બહુ મળી ગયો તો લોકોને શું થાય છે કે મારામાં ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર લોકો સુધી પહોંચી જાય અને કદાચ કોઈક જે કહીએ ને કે ભાઈ બોલીવુડ વાળા કોઈ જોઈ લેશે કે સિંગર્સ જોઈ લે પછી મને બોલાવી મને મળી જાય ને પીપલ ફીલ કે મારામાં ટેલેન્ટ છે હવે એના જે આપણે કે માપદંડ શું છે કે દસ લોકો જે નજીકના છે કે સો લોકો જે જાણે છે એમને કીધું બહુ સારું બહુ સારું અને ઓબ્વિયસ છે સપોઝ તમારું કોઈ નોન હશે અને તમને ખબર બી હશે ને કે આનું ઠીક ઠીક છે પણ એને સારું લાગે એના માટે આપણે લાઈક જ લખવાના છે દેર આર રેર પીપલ કે જે છે કે ના આ નતું બરાબર ને તારે આમાં ચેન્જીસ કરવાની જરૂર હતી હવે એ જો કદાચ બેચાર એવા હશે ને તો એને એવું થશે કે ના આને તો જેલેસી છે આને ગમતું નથી તો એ ને લેશે પણ નહીં બહુ સારી રીતે અને એ સારી રીતે કે કે લોકોને ગમે છે એ પેલું ને માપદંડ કઈ નથી કે ખરેખર સારું હતું કે નતું એની એની માટે જે કહીએ ને કે એની એની પાછળ પડીને વ્યક્તિ કન્ટિન્યુઅસલી બીજા લોકોનો જોયા જ કરશે અને ટ્વેન્ટી ફોર સેવન જો કદાચ કોઈ કંટ્રોલ ના હોય કદાચ ફેમિલી તરફથી હવે આપણે ફેમિલી ની વાત કરીએ તો એમને બી થશે બહુ સરસ કરે છે બઉ સારું બનાવે છે આટલા લાઈક્સ મળે છે તો કદાચ જો એ ટાઈપનો મળી ગયો ને તો પછી એમાં જ રહેવાનું છે અને જો સપોઝ પેરેન્ટ કંટ્રોલ કરશે કે ફેમિલી કહેશે કે નહીં સાચી વાત આ છે જેમ હમણાં વાત થઈ કે ખરેખર એ તમારું કરિયર નથી કરિયર થઈ શકે પણ તેનામાં તમારે બહુ આગળ જવાની જરૂર છે આ આટલામાં તમે બે ચાર લોકો જે પહોંચી ગયા મે બી આર મેર ફોર્ચ્યુનેટ કે એમનાથી બીજાને કંઈક ફાયદો થવાનો હતો કે લોકોને ગમ્યો એ બધા માપદંડ તો આપણે જોવાના જ નથી પણ કેમ થઈ ગયું એની ડિટેલિંગ કરવા કરતા એ પણ થાય છે તો હું થઈશ અને એના જ એના જ રીલ્સ ને કન્ટિન્યુઅસ આઈ હેવ સીન પીપલ કે એક પછી એક રીલ આવતા હોય છે ને એ જોતા જ હોય છે તો એમાંથી ક્યાંક એમને જાણવું પણ હોય છે એન્ટરટેનમેન્ટ ઇઝ ફાઇન બટ દેર હેઝ ટુ બી સમ આપણે કે ને થોડા રિસ્ટ્રિક્શન લિમિટેશન્સ કે મારે શું જોવું છે કેટલી ઇન્ફોર્મેશન મળે છે અને આઈડિયલ વર્લ્ડ વર્લ્ડ કરતાં રિયાલિટીમાં રહેવું અને એને ફેસ કરવું ચેલેન્જ કરવું ઇઝ ઓકે તમે એને એક એક્ટિવિટી તરીકે લો ક્યારેક તમે પોતાને એન્ટરટેન કરો ક્યારેક તમે બીજાને પણ કરો બટ દેટ ડઝ નોટ મીન કે તમે બીજું બધું મૂકી દો અને એવા કેસીસ હોય છે અમારી પાસે કે વ્યક્તિ છે ને તમે દસ મિનિટ એને કહેશો ને કે આ મોબાઈલ વગર રહેવાનું તો એને બહુ જ અઘરું પડી જાય છે એ રહી ના શકે અને એના માટે પછી કન્ટિન્યુઅસલી એને જે કહીને કે બીજા એડિક્શન માટે જેમ ટ્રીટમેન્ટ હોય છે ને કે પેલી લત છોડાવવા માટે સેમ વે આના માટે એ ટ્રીટમેન્ટ એ ટાઈપની કરવી પડતી હોય છે અને ખરેખર આમ કહીએ ને કે વ્યક્તિ તળપતું હશે એની માટે જોઈએ જ અને પછી એને બહુ જ બહુ જ લાંબા સમય પછી એમાંથી નીકળી શકે છે એક એડિક્શનમાંથી

ઓકે પહેલી વસ્તુ એ કહેવા માગીશ કે સોશિયલ મીડિયામાં જેટલું બતાવે છે જેટલું તમે જોઈ રહ્યા છો એ કોઈ રિયલિટી નથી તમે પ્રેક્ટિકલી જોવા જશો તો તમને થોડો આઈડિયાઝ આવશે કે આ બધી વસ્તુઓ કેવી રીતે લોકો બનાવે છે કઈ રીતે બનાવે છે આર્ટિફિશિયલ ઘણું બધું અંદર એડ કરીને બતાવે છે ઇફેક્ટ હોય છે ઘણી બધી ઇફેક્ટ હોય છે તો સોશિયલ મીડિયા એ તમે એક વસ્તુ જોઈ લો કે આ બધી વસ્તુ સાચી છે તો એ વસ્તુ ટોટલી ખોટી છે બીજી વસ્તુ કે સોશિયલ મીડિયામાં કરીને બનાવવું એ એવું નથી કે તમારા ફોલોઅર્સ વધી ગયા કે તમે સારી રીલ્સ બનાવી શકો કે ઘણું બધું બધું કઈ ઇન્ફોર્મેશન્સ લોકો સુધી પહોંચાડો છો સારી કઈ ઇન્ફોર્મેશન્સ છે કઈ લોકોને હેલ્પ છે ફોર એક્ઝામ્પલ કે કોવિડમાં ઘણા બધા એવા ઓનલાઈન સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર્સ સ્પેશિયલી અમદાવાદમાં કે લોકોને સારા સારા ઇન્ફોર્મેશન્સ પાસ ઓન કરી છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં લોકોને હેલ્પ કરી છે તો એ બધી વસ્તુઓ બી બહુ મેટર કરે છે ખાલી ને તમે એન્ટરટેન કરો લોકોને કે તમે સોંગ ગઈને તમે કંઈ પણ ડાન્સ કરીને તમે એન્ટરટેન કરો ડેટ ઇઝ ઓનલી ફોર ધ એન્ટરટેનમેન્ટ પર્પઝ ખાલી લોકોને તમારે રીલ્સ જોશે તમે લાઈક કરશે બીજું કે તમને કોઈ બેનિફિટ છે નહીં આની આની પાછળ સિવાય કે તમે સારું એવું તમે એઝ અ કન્ટેન્ટ જો તમારામાં તમારામાં આર્ટિસ્ટની કળા હોય કે તમે કંઈ પણ તમે ગઈ શકતા હોય કે તમે કંઈ પોઈમ તમે બોલી શકતા હોય કે તમે કંઈક એવી કંઈક એવી ક્રિએટિવિટીસ તમારામાં હોય તો એની પાછળ છે કરિયર સારું કરિયર છે ઘણા બધા યુટ્યુબર્સ લોકો બની ગયા છે છે ઘણા બધા સારા એવા જે સારું એવું કામ અને પૈસા કમાઈ રહ્યા છે પણ નોટ એઝ અ એન્ટરટેનમેન્ટ પર્પસ માટે તમે ખાલી લાઈક શોધવા માટે કે તમે લોકોને બતાવવા માટે કે ભાઈ હું આવું કરી શકું છું કે આમ છે તે અમારામાં આટલું છે દેખાદેખી થાય કારણ કે સોશિયલ મીડિયા કેવું છે કે તમને જે જે જોવું હશે એ જ તમને બતાવશે દેટ અલ્ગોરિઝમ તમને આ જ એક્શનના વિડીયોઝ તમને એકવાર બે વાર જોયા હશે તમને જ વિડીયો બતાવશે તમને સોશિયલ મીડિયામાં તો સોશિયલ મીડિયા ને ખબર છે કે તમને શું ગમે છે અને તમે કયા પિક્ચરને લાઇક કરો છો કયા વિડિઓને લાઇક કરો છો તમને વારંવાર એનું એ જ બતાય બતાય કરશે સો એ બી એક અનો અ મેન્ટેલિટી તમારા દિમાગમાં એવું એનો એવો એક એક જ અલ્ગુરિધમ જ છે આખું કોઈ પણ સોશિયલ મીડિયા હોય તમે કોઈ પિક્ચર ને લાઇક કરશો કે તમે કંઈક બોલશો કોઈ બ્રાન્ડ વિશે તો તમને બ્રાન્ડ તમને તમને દેખાશે તમારા

તો આની પાછળ એક તમે કરિયર બનાવી શકો છો એઝ એ ઇન્ફ્લુઅન્સર એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હું એક વસ્તુ કહી શકીશ કે અ સારું કન્ટેન્ટ સારા આર્ટિસ્ટ અને સારી નો ડિજિટલ ક્રિએટીવીસ તમારામાં હોય તો આની આની પાછળ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો જી ડોક્ટર સપના આપને હું પૂછવા માંગીશ કે આપની પાસે આ સોશિયલ મીડિયાના કારણે અનેક જે માનસિક સ્ટ્રેસના જે કેસ છે તો તેની અંદર કેવા જે કેસો વધારે પ્રમાણમાં આવતા હોય છે કે જેની અંદર યંગસ્ટર્સ આ આની પાછળનું ક્રેઝ પાછળનું કારણ શું મુખ્ય હોઈ શકે છે સી બેઝિકલી તો છે ને સૌથી વધારે બસ ડાન્સ અને ડાયલોગ્સ અને સિંગર્સ તેના સિવાય આપણે કહીશું ને કદાચ કે કોઈક નોલેજેબલ એના માટે પણ તમે સાઈડ બનાવી શકો કે કદાચ તમે કોઈક જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હો તેના માટે કંઈક બતાવો તો એ ઇન્ફોર્મેટિવ હોય રાઈટ અને એ લોંગ ટર્મ ચાલે ને કદાચ એના માટે તમે ફર્ધર પ્રોપર ટ્રેનિંગ લો કદાચ તમારામાં એ ટેલેન્ટ હોય ને ફર્ધર તમે એની ટ્રેનિંગ લો એના સ્પેસિફિક કોર્સીસ કરો ને તમે પછી એ ફિલ્ડમાં ઓબ્વિયસલી તમે જઈ શકો આ એક એવું પ્લેટફોર્મ છે ને કે તમને મિરર બતાવે છે તમને એક્ચ્યુઅલી બતાવે છે કે જયારે તમે બોલો છો તો તમે ખરેખર પ્રોપર બોલો છો તમારી કોમ્યુનિકેશન સ્કિલ પ્રોપર છે તમે ગાવ છો તો ખરેખર સારું ગાવ છો વિદાઉટ જે કઈ ને ફિલ્ટરિંગ એન્ડ ઓલ તો એ તમને બતાવે છે કે એ ટેલેન્ટ તમારામાં કેટલી છે ને તમે પહેલા શું હતું કે આપણે બીજા પાસે જઈએ ટેસ્ટ આપી અને એક્ઝામ આપીને ખબર પડે અત્યારે એટલું સારું છે કે તમારી સામે જ છે કે ઓકે તમને આ વસ્તુ આટલી સારી આવડે છે અને કદાચ તમે એમાં એવરેજ છો ઓકે છો તો તમારે એને તમારી એ સ્કીલ ને તમારે પોલિશ કેવી રીતે કરવાની એ વસ્તુ ફર્ધર તમે કેવી રીતે શીખી શકો જો તમારે આ જ ફિલ્ડમાં જવું હોય તો બટ મોસ્ટ ઓફ ધ પીપલ જે કહીએ ને કે આમ બી આપણને તમે કદાચ ટીવીમાં પણ જોશો ચેનલ્સમાં પણ જોશો તો ડાન્સ કોમ્પિટિશન્સ આવશે મ્યુઝિક આવશે એના સિવાય કદાચ ક્વિઝ કોમ્પિટિશન હશે તો બહુ ઓછી હશે અને જોનારા બી બહુ ઓછી ઓછા હશે સેમ વે અત્યારે કોઈ રીલ્સ બનાવવા જાય અને વિચારે કે નહીં આઈ વોન્ટ ટુ ગીવ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ સાયન્સ કે મારે આપણા એન્વાયરમેન્ટ વિશે આપવું છે કે આપણા આપણા શહેર વિશે આપવું જોઈએ તો બહુ ઓછું હશે કેમ કે એમને એવું લાગે છે કે લાઇકિંગ તો આમાં જ મળવાની છે તો તો જે એડિક્શન વાળા આવે છે ને મેજરલી આ જ આવશે કાં તો ગેમ્સ વાળા આવશે કાં તો આવી રીતે એડિક્શન કે ડાન્સ થઈ ગયું છે તો મારે તો ટાઈગર શ્રોફ જ બનવું છે એના સિવાય આર પીપલ કમ કે પેરેન્ટ્સ આવે છે કે બસ આને તો આ જ કરવું છે એ તો ટાઈગર શ્રોફ ને જ આખો દિવસ જોયા કરે છે એના જ ડાન્સ ને એને જ ફોલો કરે છે પણ એના પાછળ કેટલી મહેનત છે લાઈક આઈ એમ સીંગ અબાઉટ યંગસ્ટર્સ કે એમને એવું થાય છે કે ભાઈ ડાન્સમાં આ બેસ છે તો મારે આની પાછળ જ જવું છે સિંગિંગમાં કોઈક યંગ હોય ને થોડુંક સારું એનું થઈ ગયું હતું ના મારે તો એની પાછળ બટ તમે અલગ છો તમે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિવિજુઅલ છો તમારામાં ટેલેન્ટ હશે ના નહીં પણ એણે એની પાછળ કેટલી મહેનત કરી મે બી તમારું અલગ ટાઈપનું ડાન્સ ફોર્મ હોઈ શકે સિંગિંગમાં પણ તમે કંઈક અલગ ટાઈપનું એ કરી શકતા પણ કોઈને ફોલો કરવું કોઈને એ કરવું વાંધો નથી પણ એની પાછળ એને કેટલા વર્ષો કાઢ્યા છે કેટલી મહેનત કરી છે કેટલી બધી ટ્રેનિંગ લીધી છે એ પણ જોવું પડે ને રિયાલિટીમાં એ ફોલો કરી અને પછી તમે એને ફેસ કરો તો ઠીક છે પણ શોર્ટ ટર્મમાં તમે વિચારો કે મને નેમ ફેમ મળી જશે અને વ્યક્તિને શું થાય છે કે અત્યારે એ લોકો ઇન્ટરવ્યુઝમાં આવે છે અત્યારે લોકો એમને ઓળખે છે મીડિયામાં આવે છે પણ એ વર્ષો સુધી નથી આવ્યા એમની પાછળ એની બહુ એ લોકોએ મહેનત કરી છે એ જો રિયાલિટી બતાવવામાં આવે તો વ્યક્તિ કદાચ એ ફિલ્ડમાં જશે ઓર અધરવાઇઝ કહેશે કે ના ના રીલ્સ સુધી જોખે છે આમાં બહુ આગળ વધવું નથી એને લીવેટ

મારો સંદેશ એ જ છે કે જો તમે સારામાં તમારી પાસે ટેલેન્ટ સારું હોય અને તમે સારી રીતે કોઈ પણ રીલ્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય કે તમે કન્ટેન્ટ ક્રિએટિવ સારું કન્ટેન્ટ તમે યુઝ કરીને તમે બનાવી શકો છો તમારી કરિયર બી તમે ઓપોર્ચ્યુનિટી સારી છે આની પાસે ફોર એક્ઝામ્પલ કે એનીથિંગ લાઈક તમારા સિટી વિશે બી કંઈ પણ ઈસ્યુઝ થયો હોય કે કંઈ પણ કંઈ ન્યૂઝ હોય તો તમે સામે આવીને લોકોને કહી શકો છો કે ભાઈ આ રીતની વસ્તુ અહીંયા જગ્યાએ છે

તમે લોકોને આઈડેન્ટિફાઈ કરે કે ના માસ આ માણસે કોઈ જગ્યાએ ન્યૂઝ શેર કર્યા છે અને મને આ ઇન્ફોર્મેશન મળી છે સો કાઇન્ડ ઓફ યુ નો શેરિંગ નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે ઇન્સ્ટેડ ઓફ ધ રીલ્સ એન્ડ ઓલ એન્ટરટેનમેન્ટ થોટ્સ બટ હા તમે એઝ અ તમારામાં ટેલેન્ટ હોય કે તમે બતાવી શકો છો તમે લોકો સુધી પહોંચાડી શકો છો એટલીસ્ટ જે યુ નેવડ નો કે તમારું તકદીર ક્યારે ચેન્જ થઈ જાય સોશિયલ મીડિયા થ્રુ પણ હા હું એક જ છેલ્લે કહીશ કે વધારે ટાઈમ આની પાછળ ના સ્પેન્ડ કરો વધારેમાં વધારે એટલીસ્ટ દિવસમાં બે થી એકથી બે કલાક તમે યુઝ કરી શકો છો સોશિયલ મીડિયા તમારે જે પણ પ્રોડક્ટિવિટી વર્ક કરવી હોય પણ ફોકસ ફોર યુઅર મોર કરિયર ઓરિએન્ટેડ રિલેટેડ બીકોઝ આ એક વસ્તુ છે કે આ ધીસ ઇઝ નોટ એ ફૂલ ટાઈમ જોબ આખી ફૂલ ટાઈમ નથી અને ફૂલ ટાઈમ બી તમારે કરિયર બનાવવા માટે બહુ જ ટાઈમ લેવો પડે છે આની પાછળ આની પાછળ બહુ જ મહેનત હોય છે અને બઉ બધી ઇન્ફોર્મેશન તમારે શેર કરવી પડશે આઈડે તમે ટ્રાવેલિંગ બન્યો છો આઈડલ તમે કોઈ પણ ન્યૂઝ સેક્શન્સમાં તમે ઇન્ફ્લુઅન્સ કરી શકો છો આઈડેર તો સામાજિક કાર્ય કરતા તમે ઇન્ફ્લુઅન્સ કરી શકો છો ડેટ ટોપિક તમારે ચૂઝ કરવા પડશે તમારે બધી વસ્તુ એક સાથે કરવી જરૂરી નથી મીન્સ યુ નીડ ટુ ચૂઝ અ ટોપિક એક ટોપિક તમે લો અને એની પાછળ જ તમે એ તમારી તમે રૂલ્સ બનાવી શકો છો તમે કન્ટેન્ટ બનાવી શકો છો એની પાછળ તમે ફોટોગ્રાફ્સ તમે શેર કરી શકો છો સો પ્રોડક્ટિવિટી તમે આ રીતે કરશો તો તમારું માં બી તમે થોડુંક કરિયર આની પાછળ બી તમે સ્પેન્ડ કરી શકશો ભાવિનભાઈ તો દર્શક મિત્રો આજના કાર્યક્રમના વિષયની જો વાત કરીએ તો આજનો કાર્યક્રમનો વિષય હતો સોશિયલ મીડિયાનો વધતો ક્રેઝ જે રીતે આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે તેમાં જ હાલ જે અહેવાલ આવ્યો તે પ્રમાણે લોકો જે રીલ બનાવવાની જે ક્ષમતા છે તેમાં જે પ્રમાણ છે તેમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ વિષય આ સોશિયલ મીડિયાના ક્રેઝના કેટલા ફાયદા છે કેટલા ગેરફાયદા છે તેની પાછળના મુખ્ય કારણો શું છે તેને કરિયર તરીકે કેવી રીતે લઈ શકાય છે માત્ર ડાન્સ સિંગિંગ કે તે નહીં પરંતુ જે ઓરિજિનલ કન્ટેન્ટ છે